હિંમતનગરમાં પાલિકાની ચૂંટણી યોજાતા હવે ભાજપે છેલ્લા 40 વર્ષથી સત્તા જાળવી રાખવામાં સફળ રહી છે. હવે પાલિકાના પ્રમુખપદ માટે મહિલા દાવેદાર બનતા પ્રમુખપદની રસાકસી બની છે. સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની ચૂંટણી યોજાતા હવે ભાજપે છેલ્લા 40 વર્ષથી સત્તા જાળવી રાખવામાં સફળ રહી છે. પાલિકાની કુલ 36 બેઠકો પૈકી 27 બીજેપી અને 9 કોંગ્રેસના ફાળે જતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે પાલિકાના પ્રમુખ પદના તાજ માટે મહિલા સીટ છે, જેમાં 2 મહિલા દાવેદાર બનતા પ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની છે. હિંમતનગર નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે અને આગામી સમયમાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે હિંમતનગર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારોમાંથી એક મહિલા ઉમેદવારને સુકાન જ્યારે મળી રહ્યું છે ત્યારે તેમાંથી હિંમતનગર નગરપાલિકાનો સારો વિકાસ થાય અને ભારતીય જનતા પાર્ટી ઉપર હિંમતનગર શહેરની પ્રજાએ ખૂબ જ વિશ્વાસ મૂક્યો છે. ભૂતકાળમાં પણ આદરણીય માનસીજી વખતથી આ હિંમતનગર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને આ હિંમતનગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના તમામ સુકાનીઓને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એમનો પ્રેમ અને સાથ અને સહકારથી આ મળેલી ટીમ ફરીથી પણ આગામી 5 વર્ષો માટે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે. તેમાં હિંમતનગર શહેરની પ્રજાને સારો પ્રજાભિમુખ વહીવટ આપવાની સંપૂર્ણપણે કોશિશ કરવામાં આવશે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.